વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ગ્રામરનો આજે એક ટોપિક છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે ને એની અંદર બહુ મજા આવે એવું છે, કેમ કે મોસ્ટ ઓફ ધી લોકો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસને હાર્ડ સમજે છે. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ એટલે શું થાય છે, કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ. હવે જે વાક્ય હોય છે એમાં મોસ્ટ ઓફલી ખબર જ નથી પડતી કે એક્ટિવ છે કે પેસિવ છે, કઈ રીતે ઓળખવું, અને વિદ્યાર્થી મિત્રો શું કરે છે, સ્કીપ કરી દે છે. પણ આપણે એવી ઇઝી રીતે ભણવાના છીએ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કે તમે કદાચ વિચાર્યું નહીં હોય. તો પહેલાં તો એક્ટિવ અને પેસિવ છે શું થોડીક માહિતી લઈ લઈએ. એક્ટિવ એટલે કર્તરી, પેસિવ એટલે કર્મણી. જો શબ્દની અંદર જ છે, કર્તરી એટલે શું થાય છે તો કે કરતા. કરતા એટલે કે જે ક્રિયા કરે છે ને એને કરતા કહેવાય. ધારો કે ક્રિયા ભણાવવાની અત્યારે કોણ કરે છે, તો કે ભાઈ હું કરું છું, એટલે હું કરતા છું, હું પોતે ક્રિયા કરું છું. કર્મણી એટલે શું થાય છે, તો કે ભાઈ કર્મ. જો આગળ શબ્દ લખેલો છે કર્મણીમાં કર્મ, કર્તરીમાં કરતા, તો ભાઈ જે ક્રિયા કરતા પોતે કરે છે તો એને કર્તરી વાક્ય કહેવાય. ના સમજાણું તો એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ પિયુન છે, પિયુન એટલે કે પટ્ટાવાળા ભાઈ છે જે એ બેલ વગાડે છે. પિયુન રિંગ્સ ધ બેલ, એટલે કે બેલ વગાડવાની ક્રિયા કોઈ કરે છે. પહેલાં તો તમને એમ થાય, સાહેબ ખબર કેમ પડી આ ક્રિયા થાય છે કે નહીં? તો એક કામ કરવાનું, હંમેશા છે ને તમને જે પણ ક્રિયા આપેલી હોય ને એને પકડવાની. પહેલાં ક્રિયા એટલે કે વર્બ, ક્રિયાપદ હોય, જે ક્રિયા કરતો શબ્દ હોય એને ક્રિયાપદ કહેવાય. તો વર્બને તમારે હંમેશા પહેલાં પકડવાનું, કેમ કે વર્બ એવી વસ્તુ છે કે જે ઇંગ્લિશની એક ચાવી છે. ચાવી એટલે શું કહેવાય કે ભાઈ ઇંગ્લિશને આખું અનલોક કરવું હોય તો ક્રિયાપદ તમને ખબર હોવી જોઈએ. જો આની અંદર રિંગ્સ એટલે શું થાય, વગાડવું, વગાડવાની ક્રિયા હોય કે આ સાહેબ હોય જ ને, તો આ તમારું શું છે, ક્રિયાપદ છે. કાળબાળ પછી જોજો બધી વસ્તુ. હવે રિંગ વગાડવાની ક્રિયા કરે છે કોણ, જુઓ તો હું તમને કહું કોણ વગાડે છે. તમે કહેશો સાહેબ પ્યુન વગાડે છે, તો પ્યુન એટલે શું છે આપણો, આ કર્તા કહેવાય. તો હવે કર્તરી કર્મણીનો ડિફરન્સ તમારો કે ભાઈ જો બે રીતે આપણને ખબર પડે, જો વાક્યની શરૂઆતમાં કોઈ તમને કર્તા આપેલો હોય, પ્યુન છે વગાડવાની ક્રિયા કરે છે તો કર્તા છે, વાક્યની શરૂઆતમાં કર્તા આપેલો છે તો એ તમારું કયું હોય છે, કર્તરી વાક્ય પ્રયોગ, એટલે કે કર્તા આપેલો તો કર્તરી. તો સાહેબ કર્મણી કયું છે, તો એ પણ વાત કરી. હજી કર્તરીના એક્ઝામ્પલ તમારે લેવા હોય તો કે આઈ ગેવ હિમ અ ફ્લાવર, મેં એને એક ફૂલ આપ્યું. ગુજરાતી ના આવડતી વાંધો નહીં, ઇંગ્લિશમાં તમને ખબર છે ગેવ એટલે શું થાય, તો કે આપવું. હવે સાંભળો, આપવાની ક્રિયા કોણ કરે છે, તો આઈ એટલે કે હું, તો હું સજીવ છું, તો કે હા સાહેબ તમે તો સજીવ છો. અને કર્ત આ આપવાની ક્રિયા પણ કોને કરી, તો કે ભાઈ સાહેબ તમે જ કરી છો, તો કે આઈ શું છે તમારો, કર્તા થાય છે. તો ભાઈ કર્તા શરૂઆતમાં આવે છે, કર્તા સજીવ પણ છે, અને આ જ માણસ છે એ ક્રિયા કરે છે, તો ભાઈ ક્રિયા કરનારને કર્તા કહેવાય. કર્તા વાક્યની શરૂઆતમાં હોય તો આને કર્તરી વાક્ય કહેવાય. આટલી વસ્તુ મારે કહેતી તમને સમજાઈ ગઈ હશે. કોઈ પણ વાક્ય લ્યો, હંમેશા આગળ શું આપેલું હશે ખબર તમને, કર્તા મોસ્ટ ઓફલી આપેલું હશે. ધારો કે હું એમ લખું ટીચર, ટીચર એટલે કે ભાઈ આપણા જે ટીચર હોય છે, ટીચર સ્કોલ્ડેડ હિમ એટલે કે એને ખીજાણ અથવા તો માર પાડ્યો. આપણે કહેવાય ને કોઈ બહુ ખીજાતા હોય એને એ કહેવાય. તો ટીચર છે તો ખીજાવાની ક્રિયા કોણ કરે છે, તો ભાઈ ટીચર કરે છે. પછી તમને કહું હી કુક, હી કુક્સ, એ રસોઈ બનાવે છે, તો રસોઈ બનાવવાની ક્રિયા કોણ કરે છે, તો કે ભાઈ તે કરે છે, એટલે કે તે છોકરાની વાત છે. એટલા માટે તો કે ભાઈ જો ક્રિયા કરનાર એટલે કે કરતા વાક્યની શરૂઆતમાં આવતો હોય તો એને આપણે શું કહેવાના છીએ, કર્તરી વાક્ય પ્રયોગ. તો હવે તમને એમ થશે સર આપણે ખબર પડી કે કર્તરી તો આને કહેવાય, પણ કર્મણીમાં બનાવ કઈ રીતે? તો તમે ગુજરાતી ગ્રામર આપણે ભણ્યા તેમાં આવતું હશે તમારે કે રાધા ગીત ગાય છે. ગુજરાતીમાં તમે સાંભળ્યું હશે રાધા ગીત ગાય છે, અને તમને એમ કે કર્મણી વાક્ય બનાવો. તમે એમ બોલો રાધાથી ગીત ગવાય છે, તો થી થકી વડે આપણે દ્વારા એવા જેવા શબ્દ યુઝ કરી અને આપણે કર્મણી પ્રયોગ બનાવીએ છીએ. તો કર્મણી પ્રયોગ એકચ્યુઅલી હોય છે શું, તો કે ભાઈ કર્મને તમે મહત્વ આપો છો. હવે આ કર્મ એટલે શું સાહેબ, તો પછી એ તો સમજાવો પહેલાં, તો ખબર પડે કે કર્મ શું છે. તો જો વાક્યની અંદર, વાક્યની અંદર તમારી પાસે એક વર્બ હશે એટલે કે ક્રિયા કરતો શબ્દ હશે, આને શું કહેવાય છે, ક્રિયાપદ, ક્રિયા કરતો શબ્દ હશે, હંમેશા એને જોઈ લેવાનું કઈ ક્રિયા વાક્યમાં થાય છે. પછી એને પહેલો ક્વેશ્ચન પૂછવાનો વુ. જો આ ટ્રીક એવી છે ને કે ક્રિયાપદ તમારે આવી ગયું પછી બે કે ત્રણ ટ્રીકનો યુઝ કરવાનો, તમારે હંમેશા તમને જવાબ મળતા જશે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો વુ, વુ એટલે કોણ. હવે આપણે પહેલું એક્ઝામ્પલ છે એની ઉપર જ આ ટ્રીક અજમાવીએ. પ્યુન રિંગ્સ ધ બેલ, ઓકે, વુ એટલે શું થાય, કોણ, 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 આપણી ભાઈ ક્રિયાપદ શું છે, રિંગ. કોણ વગાડે છે, તમને જવાબ મળ્યો પ્યુન, મળી ગયો કે નહીં જવાબ, હા સાહેબ પ્યુન મળી ગયો. તો જ્યારે વુથી પ્રશ્ન પૂછવામાં આવે ક્રિયાપદને, ત્યારે તમને હંમેશા કોણ મળવાનું છે, કે ભાઈ હંમેશા અમને મળશે
કરતા મળવાનો છે. શું મળશે? કરતા. અચ્છા વાંધો નહીં, ચલો કરતા ગોતતા આવડી ગયું. ક્રિયાપદને શું પૂછવાનું? હુ. પછી તમને બીજો પ્રશ્ન પૂછવાનો હશે તમારે કે વોટ. વોટ એટલે શું થાય? શું થવાનું છે. રેડી? તો વોટ એટલે શું. ચલો ક્રિયાપદ તમારું શું છે? તો કે ભાઈ રિંગ્સ, એટલે કે વગાડવું. શું વગાડે છે? તમે ક્વેશ્ચન પૂછો શું વગાડે છે, તમને જવાબ મળશે કે બેલ વગાડે છે. તો કે તમને જે જવાબ મળે છે ધ બેલ, ધ બેલ. તો કે આ શું છે? તો કે ભાઈ ધ બેલ છે તમારો એ તમારું કર્મ છે. શું છે? કર્મ છે. તો હવે તમને કર્મ ગોતતા આવડી ગયું. હા, વાક્યમાં પ્રશ્ન પૂછો શું, ક્રિયાપદને પ્રશ્ન પૂછો શું વગાડે છે, તો કે ભાઈ બેલ વગાડે છે. અહીંયા પ્રશ્ન પૂછો ગીવ, ગીવ એટલે શું થાય? ગીવ એટલે આપવું. તો શું આપે છે પ્રશ્ન પૂછો, તો કે ભાઈ ફ્લાવર આપે છે. ખબર પડી? તો અહીંયા શું તમારું કર્મ છે? તો કે ભાઈ ભાઈ ફ્લાવર. એના પછી ટીચર સ્કોલ્ડેડ હિમ, ટીચર એને ખીજાય છે. તો ખીજાવાને શું કહેવાય? તો ભાઈ કોને ખીજાય છે? તો કે હિમ, હિમ એટલે કે તેને ખીજાય છે. તો કે તમારી પાસે હવે જે આવ્યું છે ત્રીજું, કે થર્ડ ક્વેશ્ચન પૂછવાનો, વૂમ. વૂમ એટલે શું થાય? કોને, ગુજરાતીમાં આપણે કેવું હોય ને, તો કોને ખીજાય છે? તો મેં કીધું તેને ખીજાય છે. હું એમ કહું કે મારી પાસે કંઈક વસ્તુ છે, હું એને આપું છું. તો કોને આપે છે? તો ભાઈ એ ભાઈને આપું છું, એ બેનને આપું છું. તો આપણે એના માટે શું યુઝ કરશો? કોનેથી તમને જે મળે છે, તો કે અહીંયા તમને મળે છે હિમ, ઘણીવાર તમને મળશે હિઝ, સોરી હર મળશે, આવા ટાઈપના શબ્દ મળશે. તો કે એ તમને કર્મ બે મળે છે. તો વાક્યમાં ક્યારેક બે કર્મ હોય છે, ક્યારેક એક કર્મ હોય છે, પણ બેથી વધારે હોય નહીં, અને એકથી ઓછું પણ ના હોય. તો હવે તમને એમ ક્વેશ્ચન થશે, ચલો કર્મ મળી ગયું સર, કરતા મળી ગયા, ક્રિયાપદ મળી ગયું, તો ભાઈ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પૂરું અહીંયા તમારું કઈ રીતે? તો કે જે વાક્ય તમને આપેલું હશે એમાં તમને બધી ખબર પડી ગઈ. પછી તમારે શું કરવાનું? વાક્યને ખાલી ગોઠવવાનું છે. તો જ્યારે જ્યારે તમને અહીંયા હું બે વસ્તુ લખીશ કે એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ. હંમેશા એક્ટિવ વોઇસમાં શરૂઆતમાં શું આવશે? મેં તમને કીધું એ મુજબ ભાઈ કરતા આવશે. કરતા એટલે કે ક્રિયા કરનાર. તો ક્રિયા પણ થતી હશે? તો કે હા સાહેબ. તો કે ભાઈ V1 આવી ગયું, અથવા તો VS, અથવા તો જે પણ કયો હોય તમે, ક્રિયાપદ આવી ગયું. હા, પછી કર્તરીમાં આપણે ફેરવવાનું હોય કોઈ પણ વાક્યમાં. હું તમને એમ કહું કે બસ છે તો એમાં સીટ હશે જ, એમ તો હું તમને એમ કહું જે વાક્ય છે ને કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું છે, તો કર્મ હશે તો જ તમને આપેલું હશે વાક્ય. તો કર્મ પણ હશે તમારું. એટલે કે એક્ટિવ વોઇસ જે તમને વાક્ય રચના દેખાશે ને, એ તમને આવી કંઈક દેખાશે, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. અને આને ગુજરાતીમાં તમારે કેવું હોય તો SVO, SVO તરીકે યાદ રાખવાનું. સબ્જેક્ટ કરતા, V1 એટલે કે ક્રિયાપદ, તમારે V1, V2, VS, V3, VING કોઈ પણ હોઈ શકે ક્રિયાપદનું રૂપ. અને પછી તમને શું દેખાશે? તો કે ઓબ્જેક્ટ દેખાશે. અચ્છા, તો હવે તમારે જો એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે, આપણે એક્ઝામ્પલ ઘણા બધા લેશું, પણ આપણે અહીંયા શું જોવાનું છે કે જ્યારે કોઈ પેસિવ વોઇસમાં થાય તો કઈ રીતે ખબર પડે કે આ પેસિવ વોઇસ બની ગયું છે? તો હંમેશા ઓબ્જેક્ટ આગળ આવી જશે. ઓબ્જેક્ટ શું થશે? આગળ આવી જશે. તો જ્યારે ભાઈ આગળ શું આવે, આપણે બધી ડિસ્કસ કરવાની છે આગળ શું આવે, પણ ખબર કઈ રીતે પડશે? ભાઈ આ કર્તર એટલે કર્તરી, કરતા એટલે કર્તરી, અહીંયા પણ કર્તરી અને અહીંયા પણ કર્તરી છે. કર્મણી કઈ રીતે ખબર પડશે? કે જ્યારે વાક્યની શરૂઆત ધ બેલથી થતી હોય, પ્યુનના થતું હોય, પ્યુન નહીં, અથવા તો ભાઈ હિમ અથવા હરથી થતી હોય, અથવા તો કોઈ પણ એવા ઓબ્જેક્ટથી થતી હોય, ઓ એટલે શું થાય? કર્મ, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટથી થતી હોય તો તમારું કેવું વાક્ય રચના હશે? પેસિવ વોઇસ, કે જે આપણે હવે આગળ ભણીએ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં એકચ્યુઅલી ત્રણ જ ઇક્વેશન છે ખાલી, કે ત્રણ ઇક્વેશનથી તમારે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ સિમ્પલી સોલ્વ થઈ જાય છે. સાવ બહુ રૂલ્સ ભણવાના હોય તમારે, તો રૂલ્સ કઈ રીતે ભણવાના? એક્ઝામ્પલ થ્રુ રૂલ્સ ઉપર જવાનું, એટલે તમને યાદ રહે. જો રૂલ્સ ભણી ભણી તમે એક્ઝામ્પલ ઉપર આવશો તો તમે કયો રૂલ્સ ક્યાં લગાવો ખબર પડશે નહીં. તો આપણે અહીંયા જોઈએ કે મેં લખેલું છે, પહેલાં આપણે વાત કરી, જો શરૂઆતમાં વાક્યમાં સજીવ હોય અને ક્રિયા કરતો હોય તો હંમેશા કેવું વાક્ય થાય? કર્તરી એટલે કે એક્ટિવ થાય. કર્તરી એટલે કે કરતા હોય, કરતા હોય એટલે કે એક્ટિવ. કે રાધા ગેવ મી અ ફ્લાવર, એક્ઝામ્પલ થ્રુ આપણે રૂલ સમજીએ. રાધા ગેવ મી અ ફ્લાવર, કે રાધા છે એ સજીવ છે. હા, જોઈ લો આપવાની ક્રિયા કોણ કરે છે? તો મેં તમને કીધું હતું કે પહેલાં હંમેશા ક્રિયાપદને પકડવાનું. ક્રિયાપદ કઈ રીતે આવે જેલમાં તમારી હારે? તો કે ભાઈ પહેલાં જુઓ, રાધા છે, રાધા નામની ક્રિયા હોય ના હોય, ફ્લાવર નામની ક્રિયા કહું તમે કરો ફ્લાવર નામની, તો નથી. ગેવ એટલે આપવું, આપવાની ક્રિયા થાય. હા થાય, તો આ તમારું શું છે? ક્રિયાપદ છે. ચલો ક્રિયાપદ મળી ગયું. હવે મેં તમને કીધું એમ કે ભાઈ જો શરૂઆતમાં વાક્યમાં સજીવ હોય, કોઈ પ્રાણી પક્ષી હોય, અથવા તો આપણે પોતે હોઈએ, અથવા આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ, આ બધા પણ હોય, તો એ તમારું કેવું હોય? એક્ટિવ વોઇસ હોય, સિમ્પલી છે. તો આ છે રાધા, ક્રિયા કરે છે આપવાની? તો કે હા ભાઈ કરે છે. તો આ તમારું શું થયો છે? સબ્જેક્ટ થાય. આ તમારું શું થાય? કે વર્બ થાય. ચલો વાંધો નહીં, આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. હવે જેમ આપણે કીધું એ મુજબ વર્બને ટોટલ કેટલા ક્વેશ્ચન પૂછવાના? કે ભાઈ ત્રણ ક્વેશ્ચન પૂછવાના છે. ચલો વર્બને ત્રણ ક્વેશ્ચન પૂછીએ. પહેલો ક્વેશ્ચન, કોણ આપે છે? તો કે ભાઈ કોણ એટલે કે વુ,
વોથી તમને શું મળે છે? તો કે ભાઈ કરતા, કરતા તમને મળી ગયો રાધા, હા મળી ગયો રાધા શરૂઆતમાં છે, હા. એટલે ખબર પણ પડી ગઈ આ કેવું વોઇસ છે, આપણું એક્ટિવ વોઇસ છે, એટલે કરતરી છે. હવે તમને એક્ઝામમાં કીધું નહીં કે એક્ટિવ વોઇસ છે, પેસિવ કરો. તમને કોઈ પણ વાક્ય આપેલું હોય તમને એમ કહેશે કે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો, તો પહેલી વસ્તુ તમારે ગોતવાની શું છે કે ભાઈ એક્ટિવ છે કે પેસિવ, એ તમે ગોતી લ્યો. પહેલાં ખબર પડી ગઈ એક્ટિવ વોઇસ છે. પછી બીજો ક્વેશ્ચન પૂછવાનો હતો કે વોટ, વોટ એટલે શું, શુંથી તમને શું મળવાનું છે? કે ભાઈ કર્મ નંબર એક એટલે કે ઓબ્જેક્ટ મળવાનો છે. ચલો, શું આપે છે, શું આપે છે, ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન પૂછવાનું છે ક્રિયાપદને. ક્રિયાપદ છે આપણું આપવું. શું આપે છે? કે ભાઈ અ ફ્લાવર, એક ફૂલ આપે છે. તો કે અ ફ્લાવર છે જે તમારું, એ તમારું શું થાય છે? કે ભાઈ આ આપણું ઓબ્જેક્ટ વન થાય છે. શા માટે ઓબ્જેક્ટ વન લખ્યું? જો બીજું છે કે નહીં પણ ચેક કરવું જોઈએ આપણે. તો કે વોટ પછી પૂછવાનું છે વૂમ, વૂમ એટલે કોને. હવે આમાં કોણ હતું, હણ આપણે બોલીએ છીએ આમાં, અને અહીંયા આપણે શું બોલીએ છીએ, કોને. કોને આપે છે? રાધા ફૂલ આપે છે. કોને આપે છે? કે ભાઈ મને આપે છે. કોને? મને. તો મને તમારું શું થયું? ભાઈ બીજું ઓબ્જેક્ટ થયું. એટલે હવે તમને ઓબ્જેક્ટ મળી ગયા છે, વાક્યમાં શું વસ્તુ આપેલી છે બધી ખબર પડી ગઈ છે. હવે તો ક્લિયરલી તમે હવે આનું પેસિવ વોઇસ ઇઝીલી બનાવી શકો. પણ તમને એમ થશે ઇઝીલી બનાવવું કઈ રીતે, તમને કંઈ ખબર ના હોય તો. તો જુઓ, પહેલાં તો સજીવ હોય એને તમારે શું કરવાનું છે કે ભાઈ કર્મ તમારું જે મળ્યું ને એને તમારે આગળ મૂકવાનું. કેમ કે કર્તરીમાં કરતા આગળ મૂકીએ તો કર્મણીમાં શું મૂકવું પડે? આગળ કર્મ મૂકવું પડે. તો આ વાક્યરચના, આ એક જ વાક્યરચના છે તમારી, કે જે કી છે એમ કહો ને, તો કોઈ પણ સાદો કાળ આપેલો હોય, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ, સાદા કાળની વાક્યરચના એક જ છે કે આ રીતે તમારે હંમેશા મૂકવાનું હોય છે. બીજી વસ્તુ એવી છે, ક્યાંય પણ તમે કર્તરી કર્મણી કરો એટલે હંમેશા ક્રિયાપદનું છે ને વિથરી વાળું રૂપ આવશે, હંમેશા વિથરી વાળું જ રૂપ આવવાનું છે, કંઈ બદલાશે નહીં. આ વાક્યરચના છે ને એ સેમ રહેશે બધાની અંદર, બધા જ કાળની અંદર સેમ રહેશે. ખાલી અંદર કંઈક એડ થશે, અંદરથી કંઈક ડિલીટ થશે, બસ બીજું કંઈ નહીં. આ પાંચ એટલે કે ઓબ્જેક્ટ, ટુ બીના રૂપો, વિથરી, બાય અને છેલ્લે સબ્જેક્ટ લખેલું છે એ કોમન આવશે. ચલો આપણે બનાવીએ આનું પેસિવ વોઇસ. રાધા ગેવ મી અ ફ્લાવર. ચલો આગળ શું મૂકશો આપણે? તો કે ભાઈ તમને જે કર્મ મળે એ, તો એક મૂકું કે બે મૂકું? ગમે મૂકો, સાચું છે, કર્મ આગળ આવવું જોઈએ. તો પહેલાં આપણે વનથી મૂકીને ટ્રાય કરીએ છીએ. તો કે અ ફ્લાવર, અ ફ્લાવર. અચ્છા સર, ચલો આવડી ગયું, અ ફ્લાવર મૂકી દીધું. હવે ઓબ્જેક્ટ આવી ગયું છે, ચલો અહીંથી કટ કરી નાખીએ આપણે, એટલે વચ્ચે નડે નહીં આપણને. પછી શું મૂકવાનું? સાહેબ ટુ બીનું રૂપ મૂકવાનું છે. ટુ બીના રૂપ કયા કયા છે? તો કે એમ ઇઝ આર અને વોઝ વેર, એટલા જ છે, વધારે છે નહીં. તો કે એમ ઇઝ આર વોઝ વેરમાંથી આપણે કયું મૂકવું? એમ ઇઝ આર ઘણા બધા છે, વોઝ વેરે છે. હા, તો ગેવ છે એ શું છે? પેલા એ જુઓ તો ભાઈ સાહેબ ભૂતકાળ છે આ તો. ગેવ આવે તો શું હોય? ભૂતકાળ હોય. શા માટે? ભાઈ એસીએસ હોય તો વર્તમાન કાળ, અને એસીવીનું કોઈ પણ રૂપ આવે તો કેવું હોય? ભૂતકાળનું રૂપ હોય. અ ફ્લાવર, તો ભૂતકાળનું ટુ બીનું રૂપ કયું છે? તો કે એમિઝાર તો વર્તમાનના છે, તો વોઝ વેરમાંથી કોઈ પણ મૂકી દો. કેમ કે ટુ બીના રૂપો તમારી પાસે ટોટલ છે, વોઝ વર એ છે તમારા ભૂતકાળ માટેના, અને એમિઝાર, એમ ઇઝ અને આર એ છે તમારા વર્તમાન કાળ માટેના. તો આ ભૂતકાળ છે એટલે કે આપણે શું મૂકશો? અ ફ્લાવર વોઝ. અચ્છા, પછી ટુ બીના રૂપ પછી શું મૂકવાનું છે? વી થ્રી. અચ્છા, વી થ્રી ક્યાંથી મૂકશો? ભાઈ ગેવનું શું થાય? તો કે ભાઈ ગીવ ન, ગીવ વ ન, ઈ એન લાગશે પાછળ, ખાસ વી વન વી ટુ ને વી થ્રી થોડા ઘણા આવડવા જોઈએ. અ ફ્લાવર વોઝ ગીવન. ચલો હવે તો કે ભાઈ બાય તો મૂકવાનું છે, તો કે બાય તો આવવાનું જ છે બધામાં, પેસી વોઝ મૂકશો એટલે બાય તો આવવાનું જ છે. અચ્છા હવે કોના દ્વારા સબ્જેક્ટ આપણો શું છે? તો કે રાધા, તો ચલો મૂકી દો રાધા, આવી ગયું. તો આ તમારું પેસી વોઇસ થઈ ગયું. આ શું થઈ ગયું તમારું છે? પેસી વોઇસ. હવે લાગ્યું હશે ઇઝી. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. તો કે પ્યુન રિંગ્સ અ બેલ, આવું વાક્ય આપેલું છે. પ્યુન રિંગ્સ અ બેલ. હવે અહીંયા તમે વધારાના લખી શકો છો શબ્દ આવતો હોય. એવરી ડે પ્યુન છે એ દરરોજ બેલ વગાડે છે. ચલો પહેલા તો આપણે જોઈ લઈએ ક્રિયાપદ શું છે તમારું. ક્રિયાપદ ભાઈ વગાડવું. આ વગાડવાને શું કહેવાય છે? ક્રિયાપદ કહેવાય છે. તો કોણ વગાડે છે? પેલો ક્વેશ્ચન પૂછ્યું, કોણ કોણ વગાડે છે? રિંગ કરે છે, રિંગ એટલે વગાડવું. તો કે ભાઈ પ્યુન વગાડે છે. તો પ્યુન તમારો શું થાય છે? પ્યુન તમારો શું થાય છે? સબ્જેક્ટ થાય છે. ભાઈ સબ્જેક્ટ જો જીવતો છે પ્યુન, આ એ તો માણસ છે સાહેબ, સજીવ કહેવાય. તો આ તમારી કઈ વાક્યરચના છે? તો ભાઈ એક્ટિવ વોઇસની વાક્યરચના છે. ચલો રિંગ્સ છે એ તમારું વર્બ છે. હવે થોડુંક કન્ફ્યુઝન ના થાય એટલે આપણે ક્લિયર કરી નાખીએ. પ્યુન રિંગ્સ અ બેલ એવરી ડે. પ્યુન શું વગાડે છે? શું વગાડે છે? તો કે ભાઈ બેલ વગાડે છે. તો બેલ તમારું શું થયું? તો કે ઓબ્જેક્ટ વન થયો. ઓકે, આ પ્યુન કોને વગાડે છે?
તો એમાં પણ તમને બેલ જ મળે છે કે ભાઈ બેલને વગાડે છે, પણ જનરલી વુમથી ક્વેશ્ચન પૂછતા તમને સજીવ મળે. બેલ તો નિર્જીવ છે, એટલે કે ઓબ્જેક્ટ વન કયો કે ઓબ્જેક્ટ ટુ કયો, બે તમારું શું રહેવાનું છે, સરખું જ રહેવાનું છે. એ વાંધો નહીં. તો આ બધું શું છે, તે બધા શું કહેવાય, અધર વર્ડ્સ કહેવાય. એનું કંઈ એક્ટિવ પેસિવ વોઇસમાં કંઈ ખાસ કામ હોતું નથી, એને છેલ્લે મૂકી દેવાના પાછા, જ્યાં હોય ત્યાં જ રાખવાના. તો ત્રણ વચ્ચેની આપણે રમત રમવાની છે, કઈ રીતે ગોઠવવાનું, જો લખ્યું છે એ રીતે ગોઠવીએ. તો કે પહેલું છે, પ્યુન રિંગ્સ અ બેલ એવરી ડે. તો આગળ તમે લેશો અ બેલને, શા માટે, તમારો ઓબ્જેક્ટ છે એટલા માટે. તો કે ચલો બેલને આગળ લઈ લીધો, મેં બેલ આગળ આવી ગયા, પછી શું મૂકવાનું, ટુ બીનું રૂપ, એટલે કે વોઝવેર મૂકો કાયમ ઇઝાર મૂકો. આમાં તમને શું દેખાય છે, અહીંયા એસ દેખાય છે, એટલે કે સાદો વર્તમાન કાળ છે. કઈ રીતે ખબર પડે, તો એસીએસ વાળા રૂપ હોય, હી શીટ ભેગા એસીએસ વાળા રૂપ હોય તો સાદો વર્તમાન કાળ હોય. અને સાદો વર્તમાન કાળ હોય તો કાળ કયો રહેશે આમાં તમારે ટુ બીના રૂપોમાં, તો કે એમ ઇઝ અને આર. તો અ બેલ એમ ના, આઈ ભેગો એમ આવે. અ બેલ ઇઝ, હા બેલ સાથે શું આવે, તો કે ભાઈ ટુ બીનું રૂપ તરીકે હું લખીશ ઇઝ લખીશ, અ બેલ ઇઝ. પછી હું શું લખીશ, બાબા વી થ્રી મેં લખેલું છે, તો રિંગ, રિંગ છે તો એનું વી થ્રી શું થાય વગાડવાનું, તો કે રંગ, આર યુ એન જી, રંગ, રિંગ, રંગ, રેંગ, આપણે જેમ બોલીએ છીએ એ ટાઈપનું. અ બેલ ઇઝ રેંગ. પછી શું છે, એવરી ડે ને બધું છે, આપણે શું મૂકવાનું છે, તો કે બાય ખાસ મૂકવાનું છે. ચલો બાય મૂકી દીધું, બાય પછી શું મૂકવાનું તમારે, સબ્જેક્ટ, એટલે કે જે આપણો કરતા હતો ને અહીંયા પ્યુન છે, એને તમારે શું મૂકવાનું છે, આગળ લઈ આવવાનું છે. તો પ્યુનનું શું લાગશું આપણે, પ્યુન. હવે તમારી પાસે ઓલા અધર હતા ને, જે આપણે બોલતા હતા કે અધર વર્ડ છે, તો કે એવરી ડે, એવરી ડે તમારું શું છે, અધર વર્ડ, એને કંઈ એક્ટિવ પેસિવમાં કંઈ બદલાય નહીં. તો એક વસ્તુ તમને ખબર પડી કે વી થ્રીનું રૂપ આવશે. નંબર ટુ વસ્તુ તમને ખબર પડી કે કાર્ડ બદલાવાનું છે નહીં, ખાલી કાર્ડનું એક રૂપ એડ કરવાનું છે, જેથી ખબર પડે કે આ વર્તમાન કાર્ડ છે કે ભૂતકાળ છે. હવે તમને એમ થાય, સાહેબ આઈ વી યુ હી શી ઇટ એ શું છે, કે સાહેબ એ પણ આપણા શું છે, કરતા છે, કરતા તરીકે એ હોઈ શકે છે. તો અહીંયા જુઓ, મી લખેલું હતું, તમને એમ થયું હશે કે ભાઈ મીનું તો આવ્યું નહીં કંઈ. તો જ્યારે આઈ હોય અને આઈ એટલે કે અહીંયા કરતા તરીકે, કેમ રાધા છે, અહીંયા પીઉન છે, આઈ લખેલું હોય તો અહીંયા બાય આઈ થઈ જાય એવું, ના એવું ના થાય. ત્યાં શું થાય, તો કે ભાઈ સાહેબ બાય મી થાય. અહીંયા વી હોય તો બાય અસ થાય, યુ હોય તો બાય યુ થાય, હી હોય તો બાય હિમ થાય, અને પછી શી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ, અને દે હોય તો બાય ધેમ. તો આનું ઊંધું પણ થઈ શકે કે નહીં, આનું ઊંધું પણ થઈ શકે કે નહીં. ધારો કે મી આપેલો હોય ઓબ્જેક્ટ તરીકે, અહીંયા છે ઓબ્જેક્ટ તરીકે, હા એને જો હું આગળ લઈ જાઉં કરતા બનાવી દઉં તો આઈ થઈ જાય, તો હા સાહેબ એ થઈ જાય છે. બાય મી હોય તો આગળ જાય તો શું થઈ જાય છે, આઈ થઈ જાય છે. એક્ટિવ વોઇસની અંદર પેસિવમાંથી એક્ટિવ ફેરવવું હોય તો. તો આની અંદર રાધા ગેવ મી અ ફ્લાવર, તો એની અંદર અ ફ્લાવર વોઝ ગીવન બાય રાધા. પ્યુન રિંગ અ બેલ એવરી ડે, તો બેલ ઇઝ રંગ બાય પ્યુન એવરી ડે. તો મિત્રો આ મેં લખ્યું શું હતું, તો કે આ તો હતું આપણું કર્મ, એટલે કે કર્મ તરીકે, આ શું હતા, આપણા બધા કરતા હતા. હવે ખાસ ધ્યાન રાખજો, કરતામાંથી કર્મ બની જાય, બની ગયું કે નહીં, કે ભાઈ કરતા તરીકે આઈ હોય તો અહીંયા શું થઈ જાય, બાય મી કરી નાખવાનું, વી હોય તો બાય અસ કરી નાખવાનું. પણ સાહેબ ધારો કે કર્મ તરીકે જ આપેલું હોય તો ભાઈ જો એનું શું કરવાનું છે, આઈ કરી નાખવાનું, ખબર પડી, એનું શું થાય છે, આઈ થાય છે. તો હવે અહીંયા જોઈએ, તો કે મી છે એટલે કે મને, હવે હું આગળ લઈ જઉં છું એને, તો શું થાય, આઈ, આઈ થઈ ગયું, ઓકે. પછી હવે લખવાનું છે આપણે ટુ બીનું રૂપ, શું લખવાનું છે, ટુ બીનું રૂપ. આ જો બીજું ઓબ્જેક્ટ હતું ને એનાથી આપણે વાક્ય બનાવીએ છીએ પેસિવ વોઇસ, તો મીને આગળ લઈ એટલે આઈ. પછી ટુ બીનું રૂપ એટલે કે એ તો વોઝ જ આવવાનું છે. કાળ કેવો છે આપણો, ભૂતકાળ છે, ગેવ આપેલું છે. ઈડીવાળું રૂપ હોય ને કોઈ પણ, એક શોર્ટકટ છે કે ઈડીવાળું કોઈ પણ રૂપ હોય ને હંમેશા 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 ભૂતકાળમાં જ હશે, તો કે આઈ વોઝ. પછી શું લખવાનું છે, કે ભાઈ વી થ્રી લખવાનું છે, તો વી થ્રી તમને ખબર છે ગીવન, આઈ વોઝ ગીવન. ચલો પછી શું લખશો, કે જો મીનું થઈ ગયું આ વખતે અહીંયા, ઓકે. પછી વોઝ આવી ગયું ટુ બીનું રૂપ, આનું વી થ્રી થઈ ગયું ગીવન, ઓકે. પછી લખવાનું છે વી થ્રી, પછી બાય લખવાનું છે, ચલો બાય લખી દીધું. પછી લખવાનું તમારું સબ્જેક્ટ, સબ્જેક્ટ આપણો કોણ હતો, કે રાધા હતી, તો કે રાધા. તો હવે હવે આપણે શું લખવાનું રહી ગયું, તો કે ભાઈ લખવાનું રહી ગયું છે ફ્લાવર. ફ્લાવરને ક્યાં મૂકવું, તો બે રીતે તમે ફ્લાવરને મૂકી શકો છો. આઈ વોઝ ગીવન બાય રાધા અ ફ્લાવર, આઈ વોઝ ગીવન, અહીંયા પણ લખી શકો છો તમે ફ્લાવર, હું બે જગ્યાએ ટીક કરું છું. એક અહીંયા પણ ફ્લાવર લખી શકો છો અને તમે પાછળ અહીંયા ફ્લાવર લખો તો પણ વાંધો છે નહીં. તો જેવી રીતના અહીંયા અ ફ્લાવર વોઝ ગીવન બાય રાધા, તો હવે અહીંયા તમે મી લખી શકો છો, જે બીજો ઓબ્જેક્ટ હતો ને એને અહીંયા પણ લખી શકો છો, અને બીજો ઓબ્જેક્ટને તમે છેલ્લે પણ લખી શકો છો. તો જ્યારે બે ઓબ્જેક્ટ આવે તો બીજા ઓબ્જેક્ટની જગ્યા ક્યાં હોય, તો જ્યાં વાક્યમાં હોય ત્યાં રાખો, તો એ વાંધો નહીં. એટલે કે અ ફ્લાવર વોઝ ગીવન મી બાય રાધા, તો પણ સાચું છે. અ ફ્લાવર વોઝ ગીવન બાય રાધા ટુ મી, મને,
તો પણ તમારું વાક્ય સાચું છે. તો બે ઓબ્જેક્ટ અને બીજું વાક્ય, ધારો કે તમે મીથી વાક્ય બનાવવા માંગો છો, તો કે ઓબ્જેક્ટ આઈ વોઝ ગીવન. તમને એમ થશે આઈ તો જીવતી વસ્તુ નહીં, હા, પણ અહીંયા જુઓ, અહીંયા તમને ખબર પડશે બાય પ્લસ રાધા, તો બાય પ્લસ સબ્જેક્ટ આવે. તો બીજી ટ્રીક છે કે જ્યારે આગળ તમને કોઈ સજીવ વસ્તુ આપેલી હોય ને, પેસિવ હોય છે, બનતું હોય, તો એવા વાક્યમાં આવશે. તો બાય પ્લસ સબ્જેક્ટ આપેલું હોય ને વાક્યમાં, તો હંમેશા કેવું હોય, પેસિવ વોઇસ હોય. તો આઈ વોઝ ગીવન અ ફ્લાવર બાય રાધા, સાચું છે. આઈ વોઝ ગીવન બાય રાધા અ ફ્લાવર, તો પણ સાચું છે. પણ બોલવામાં કયું સારું લાગે? આઈ વોઝ ગીવન અ ફ્લાવર બાય રાધા, એ વસ્તુ સારી લાગે. તો ઓબ્જેક્ટની આ જગ્યા છે તમારી, કે જેને મેં ઓબ્જેક્ટ તરીકે વન અને ટુ આ બે જગ્યાએ મૂકી શકો, અને વન અને અહીંયા ટુ, જો બે ઓબ્જેક્ટ આપેલા હોય તો ગમે ત્યાં મૂકી શકો. આઈ હોપ તમને એક્ટિવ સ્પેસિવ વોઇસનું આ 30% જેટલી વસ્તુ છે કે જે તમને સમજાઈ ગઈ.